अमदावाद में यूरो स्कूल की मनमानी सामे आवी छे, जेमां वालीओ द्वारा आक्षेपों करवामां आव्या छे कि यूरो स्कूल द्वारा एफआरसी करता वधु फी उघरावामां आवी रही छे। आ साथे स्कूल की मनमानचाही फी भरनारा ऑनलाइन क्लास पण स्कूले बंद कराव्या छे, जेने लईने वस्त्रापुर खाते वालीओनी एक बैठक मळी हती, जेमां 2017 थी अत्यार सुधी स्कूले जे फी वधारे लीधी छे तेने स्कूल केवी रीते सरभर करी आपशे तेनी चर्चा करवामां आवी हती। तेमज आगामी दिवसोमां एफआरसीमां फरियाद करवानी नोंधावणी पण तैयारीओ दर्शावी हती। વાલીઓની જે બેઠક થઈ એના માટે જ અમે બેઠક લીધી હતી કે સ્કૂલ જે છે 2017થી માંડીને અત્યાર સુધી એફઆરસીના નિયમ મુજબ ફીસ લઈ નથી રહી, પોતાની મનમાની કરીને પોતાની રીતે ફીસ ઉઘરાવી રહી છે। સાથે સાથે જે ગુજરાત સરકારનો જે આદેશ હતો કે ભાઈ પેન્ડેમિકને લીધે 25% ફીસ માફી આપી, એ પણ માફી નથી આપીને 100% ફીસ લઈ રહી છે, જે એફઆરસી કરતાં ઓલરેડી વધારે છે। એટલે અમારી જે મિટિંગ હતી એના માટે હતી કે અમારી 17થી અત્યાર સુધીની જે ફીસ વધારી સ્કૂલે લીધી છે કેવી રીતે સ્કૂલ સરભર કરી આપશે। સાથે સાથે અમારી એ પણ માંગ હતી કે અમારી ગયા વર્ષની ફીસ માત્ર 75% લેવામાં આવે, જે ગુજરાત સરકારનો આદેશ છે, પ્લસ જે ડીઓએ જે અમને આદેશ કર્યો હતો આ રીતે ફીસ લેવા માટે, જેનું એ લોકોએ પાલન નથી કર્યું। તો આગળ અમારે કોર્ટની અંદર જે અમને ઓર્ડર મળ્યો છે કે ભાઈ ડીઓ સ્કૂલનું લાયસન્સ કેન્સલ કરી શકે જો એમનો આદેશ ના માનવામાં આવે, તો એના માટે અમારી આગળ માગણી રહેશે કે ભાઈ કયા પગલાં લેવામાં આવી રહ્યા છે। હાઈકોર્ટ દ્વારા પણ અમે આની જાણ કરીશું। એફઆરસીએ જે રેગ્યુલેશન્સ પ્રમાણે નક્કી કર્યું છે દરેક સ્કૂલના ફી બાબતે, એ પ્રમાણે ફી લેવામાં નથી આવતી, એને ગવર્મેન્ટે જે કાયદો બનાવ્યો છે કે 25% ફી 20-21 વર્ષમાં પેન્ડેમિકના કારણે એમ કે ના લેવી, તો એ ફી બી પ્રેશરાઇઝ કરીને ઉઘરાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે। 100% ફી લેવાના પ્રયત્નો પૂરેપૂરા ચાલુ છે, ગવર્મેન્ટે આદેશ આપેલો છે 25% ફી નહીં લેવાનો, બધી સ્કૂલે એનું પાલન કરેલું છે અમદાવાદમાં, છતાં પણ સ્કૂલે હજી ડિક્લેર નથી કર્યું, સ્કૂલે એનાઉન્સ નથી કર્યું એની જાતે કે 25% ફી અમે નહીં લઈએ એમ। They are pressurizing the parents to make the payment of the fees.